સુરતના એક શમશાનમાં દર વર્ષે પોષી અગિયારસના દિવસે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારના સભ્યો અનોખી પરંપરા અનુસરે છે આ પરંપરામાં મૃત્યુ પામનાર વ્યક્તિને મન ભાવતું ભોજન અને તેના પરિવારના સભ્યો શમશાનમાં ચિતાની આગળ ધરાવે છે અને તાપી નદીના કિનારે તર્પણ વિધિ કરે છે સુરતના ઉમરા ગામ વિસ્તારમાં આવેલા રામનાથ કેલા શમશાનમાં વર્ષોથી એક પરંપરા ચાલી આવી છે પરિવારનું કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હોય તો પોષી એકાદશીના દિવસે આ સ્વજનના પરિવારના સભ્યો શમશાનમાં ચિતાની આગળ મૃત્યુ પામેલા વ્યક્તિને મનપસંદ ભોજન ધરાવે છે ઘણા પરિવારના લોકો તો નોનવેજ અને ઇંગ્લિશ દેશી દારૂ પણ શમશાનમાં ચિતાની આગળ ધરાવે છે જોકે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને લોકોની આસ્થા મૃત્યુ પામેલા સ્વજન સાથે જોડાયેલી હોવાના કારણે તેઓ અલગ અલગ ભોગ ધરાવતા હોય છે એવું કહેવાય છે કે આસ્થાના વિષયમાં કોઈ પણ પાબંધીઓ હોતી નથી અને તેના જ કારણે લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે એટલા માટે શમશાન ટ્રસ્ટ દ્વારા પણ લોકોને તેમના પરિવારના મૃત્યુ પામેલા સ્વજનોને મન ભાવતું ભોજન ચિતાની આગળ ધરાવવા દેવામાં આવે છે અને આ પરંપરા અંદાજીત સો વર્ષ કરતા પણ વધારે સમયથી ચાલી આવી છે લોકોની માન્યતા એ છે કે આજના દિવસે મૃતકની પસંદગીની વસ્તુ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળતી હોય છે પછી આને શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા એ એક મોટો સવાલ છે આમ તો દેશ પ્રગતિ કરી રહ્યું છે એમાં પણ ગુજરાતને દેશમાં વિકાસ મોડલ તરીકે જોવામાં આવે છે તેવામાં ગુજરાતનું યોગદાન મહત્વનું બની જાય છે પણ આ જ રાજ્યમાં મૃતકોને તેમની મનપસંદ વસ્તુ અર્પણ કરાય તે કશે ને કશે અંધશ્રદ્ધાને જન્મ જરૂર આપી રહ્યા છે આ પરંપરા તો અમારા જન્મ પહેલાંથી ચાલુ હશે કારણ કે અમે જેથી સમજતા થયા ત્યારથી આ પરંપરા અમે જોતા આવ્યા છે અહીં આજુબાજુના બધા વિસ્તારોના લોકો ગામોના લોકો અહીં પોતાના મૃતક પિતૃઓ માટે સ્વજનો માટે તર્પણ વિધિ કરવામાં આવે છે અહીં કિનારા પર બેસી એ લોકો વિધિ પૂજા વિધિ કરે છે અને ત્યારબાદ સ્મશાન ઘાટની ભઠ્ઠી ઉપર આવી મૃતકને જે મનપસંદ વસ્તુઓ હતી એમના સ્વજનોને ધારો કે કોઈ નોનવેજ ખાવાનો શોખીન હોય કોઈને મીઠાઈ ભાવતી હોય એ રીતે પોતાની મનપસંદ વસ્તુઓ ધરાવવા આવે છે ઘણા લોકો તો કંઈ કે એની આગળ આલ્કોહોલ પણ થોડો મૂકી જાય અને સંતોષ માને છે કે ભાઈ એમના પીવાવાળા માણસો હશે સ્વજનો તો એને અમે આજે એની ઈચ્છાઓ બધી પૂરી કરી એવું માની ધન્યતા અનુભવે છે